કામરેજ વિસ્તારમાં એક પરપ્રાંતી મહિલાના પગલાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. પરિણીત મહિલાએ અત્યંતિક પગલું ભરી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર માળે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સિવિલ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કામરેજ તાલુકાના હલદરુ ગામે શુભમ રો હાઉસમાં રહેતી અનન્યા મિશ્રા નામની પરિણીત મહિલાએ ગતરોજ પોતાના ઘરે સાંજના સમયે પોતાની બે દીકરીઓને ઝેરી દવા આપ્યા બાદ પોતે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી હતી. સમગ્ર મામલે મૃતક મહિલાના પતિએ ઘરમાં સુપ્રસંગે હોય પત્નીએ પૈસા માંગતા સમગ્ર ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. મુંબઈ ખાતે રહેતા મૃતક મહિલાના પરિજનો પણ કામરેજ ખાતે પહોંચ્યા હતા અને સાસરિયાએ આક્ષેપ પણ કર્યા હોવાનું જાણવા મળે છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. મેરા નામ અભિષેક પાઠક હૈ. જિસકા ઇન્સિડેન્ટ એસા હુઆ હૈ વો મેરી બહેન લગતી હૈ, ચાચા કી લડકી, જિસકા નામ અનન્યા મિશ્રા હૈ. ઠીક હૈ, વો ઇસકા એક્સિડેન્ટ કામરેજ પોલીસ ચોકી સે થોડી સી દૂરી પે શુભમ રેસિડેન્સી જહાં પે ઉનકા સ્થાયી નિવાસ હૈ વહાં રહેતે હૈ લોગ. વહાં રહેતે હૈ. ઇનકી શાદી સન મતલબ દિસંબર 2020 મે હુઈ થી. ઇસ લડકી કી શાદી એક ઓર શાદી હુઈ હૈ પહેલે સે, જો કે એ શાદી કે બાદ 5-6 મહિને કે બાદ એ સબ ઇન્સિડેન્ટ પતા ચલા કે વહાં ભી ઇન્હોને એ સબ કહાની કરકે મતલબ શાદી કરકે ઉસ લડકી કો છોડ દિયા હૈ. બટ એ જબ શાદી હુઈ થી ઇસ સમય વો ઘટના બતાએ નહીં થે, એ સબ બાદ મે પતા ચલા. ઇસકે બાદ ઇન્હોને યહાં પે જબ એ 5-6 મહિને હુઆ યહાં પે ટોર્ચર દેના ચાલુ કિયે અનન્યા મિશ્રા કો કે અપને ઘર સે પૈસે લેકે આવો, હમકો પૈસે દો, નહીં તો હમ લોગ ટોર્ચર કરતે ફિર લે જાકે ઘર પે છોડ દેતે થે. ફિર જાતે થે વહાં પે મતલબ મેરે ચાચા જી જિસકી લડકી હૈ દિનેશ પાઠક ઉનસે જાકે પૈસે લેતે થે, મતલબ બોલતે થે કે માફ કુછ નહીં હોગા, ટોર્ચર નહીં કરેંગે. ફિર જાકે વો વહાં લેકે આતે થે. ફિર જાકે 6 મહિને બાદ ફિર એસા પ્રોબ્લમ તો ફિર વો ઘર ચલી જતી થી. ऐसा 2-3 साल से ऐसा चला इंसिडेंट. फिर धीरे धीरे अभी क्या हुआ कि इनका 2 दिन पहले इनका घर का गृह प्रवेश था, कोई घर गिर लिए हैं, तो उनको इन्विटेशन दिए थे आने के लिए. तो इन्विटेशन में आने के एक दिन पहले ये सब इंसिडेंट हो गया. यहाँ से कामरेज पुलिस स्टेशन से फ़ोन आया कि आपके मतलब बेटी का ऐसा ऐसा हो गया. उसके साथ में एक बेटी थी, मतलब एक है जो कि 2 साल की है, जिसका नाम है वैष्णवी और दूसरे का नाम है विधि, जिसकी एज है 11 महीने. क्या घटना हुई, आपको क्या लगता है क्या क्या होगा आपको? बहन बहन ने ऐसा कुछ नहीं कि इन लोग कोई प्रेशर किए है या इन्होंने खुद फांसी लगाया है, जहर दे के इन्होंने मारा है, ये खुद खुशी नहीं कर सकती है. तो मुझे ऐसा पूरा हुआ है कि पुलिस इसकी पूरी अच्छे तरीके से तहकीकात करे और जो सच है उस चीज़ को मतलब सामने लेके आए. ओके.